આપણે આગળ જોયું તેમ કે જે બધા વિટામિન છે જે ખનીશર અને પાણીને આપણે ખોરાકમાંથી ક્યાંથી મળે છે, એટલે કે કયા ઘટકોમાંથી મળે છે, તથા જો તેની ઉણપ સર્જાય એટલે કે જી વિટામિનોની આપણે ઉણપ સર્જાય છે તો તેનાથી કેવા રોગો થાય છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે એ જોવાનું છે કે જે બધા વિટામિન્સ ખનીશાર અને પાણી જે ભેગા મળે છે તેને સમતોલ આહાર કહેવામાં આવે છે. તો સમતોલ આહાર કોને કહેવાય છે? તો કે જે આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનિજ સારો, વિટામિન, પાણી અને પર્યાપ્ત માત્રામાં રેસાઓ પણ આવેલા હોય છે તેને સમતોલ આહાર કહેવામાં આવે છે. કે જેમાં બધા જ પ્રકાર કે પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનિજ સારો, વિટામિન, પાણી અને પર્યાપ્ત માત્રામાં રેસાઓ પણ આવેલા હોય છે. હવે જે આપણે આહાર કોને કહેવાય સમતોલ આહાર? તો કે આખો દિવસ દરમિયાન જે પણ આપણે ખોરાક ખાઈએ છીએ એને આહાર કહેવાય છે. હવે આમાં વિચાર્યું તો આપણે આગળ કે આ બધાની આપણે જોઈ કે કયા ખોરાકના ઘટકોમાંથી આપણે બધા જ પોષક તત્વો મળે છે. હવે આપણે એની ઉણપ પણ જોઈ કે જો આ બધા પોષક તત્વોની ઉણપ સર્જે એટલે કે જો આપણે શરીરમાં ઓછા થાય તો આપણને કેવા કેવા રોગો પણ થાય છે. હવે આ જે સમતોલ આહાર છે એને તમે વધારે માત્રામાં પણ ના લઈ શકો અને ઓછી માત્રામાં પણ ના લઈ શકો, કારણ કે આનું સમતોલન જાળવવું એ જરૂરી છે. જો આનું પ્રમાણ વધી જાય તો પણ નુકસાન છે અને જો ઘટી જાય તો પણ નુકસાન જ થાય છે. હવે કીધું છે પ્રત્યેક વયજૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે. પ્રત્યેક વયજૂથનો મતલબ એમ કે બધી જ ઉંમરના લોકો, હવે નાના બાળકો છે એનાથી મોટા જે ઉંમરના લોકો છે અથવા તો વૃદ્ધ લોકો છે, તો બધા લોકોને આહાર એટલે કે એક સરખો આહારની જરૂર પડે છે? તો કે નહીં. ચલો આહાર તો અલગ અલગ જોઈ છે, પરંતુ એને જે સમતોલ આહાર મળવો જોઈએ એને જેટલા પોષક તત્વોની જરૂર છે એ બધા જ વય જૂથનાને સરખી રહેતી નથી. જો બધી રીતે જોવા જાઓ તો સૌથી વધારે જેને પોષક તત્વોની વધારે જરૂર પડે છે તો નાના બાળકોને જરૂર પડે છે. કેમ? તો કે સમતોલ આહારથી હજી નાના બાળકોનો વૃદ્ધિ અને વિકાસની શરૂઆત થતી હોય છે, એટલા માટે જે નાના વયના જે નાના બાળકો હોય છે એને સમતોલ આહાર લેવાની ખૂબ જ વધુ જરૂરિયાત પડે છે. કારણ કે જ્યારે તેઓ નાના છે નાનામાંથી એની ઉંમર વધે છે એટલે તેઓને પોતાના શરીરની વૃદ્ધિ અને વિકાસમાં સમતોલ આહારની જરૂર પડે છે. જો તે નાનપણમાં જો તે ખોરાક સારો ન ખાય તો તેનું જે શરીરનો વિકાસ અને વૃદ્ધિ છે એ અટકી જાય છે અને તેનું શરીર નબળું રહે છે. તથા આપણે મોટા વયના લોકોને જોઈએ તો આ વયના લોકો એવા હોય છે જેને કામ ઓછું કરતા હોય છે કે જેને શક્તિની જરૂર ઓછી છે, એટલા માટે સમતોલ આહાર તો લેવો જોઈએ, પરંતુ આ જે પોષક તત્વો છે બધા પોષક તત્વો એને વધુ માત્રામાં વપરાતા નથી, કારણ કે તેઓ કામ ઓછું કરે છે. એટલે કે પ્રત્યેક વય જૂથના માણસોને એક જ પ્રકારના આહારની જરૂર પડતી નથી. તેઓને જેવી પોતાની ઉંમર હોય એટલે કે જેવો પોતાની ઉંમર પ્રમાણેનો ખોરાક લેવો પડે છે. આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે, કે આપણો જે સમતોલ આહાર છે આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે, કે આપણું શરીર આખો દિવસ દરમિયાન જે પણ કાર્ય કરે છે તેના પર આપણો સમતોલ આહાર આધાર રાખે છે. હવે મેં કીધું કે આગળ જે નાના બાળકો છે એઓની પોતાના શરીરની વૃદ્ધિને વિકાસ થતો હોય છે તથા તેઓને રમતમાં પણ પોતાની શક્તિ વાપરે છે. તો આ જે નાના બાળકો છે તેને સમતોલ આહારની જરૂર સૌથી વધારે માત્રામાં પડે છે. હવે બીજી બાજુ જો આપણે મોટી વૃદ્ધો લોકોને લઈએ તો એ લોકોનું કામકાજ ગણીએ તો આખો દિવસ એ લોકોને મોસ્ટઓફલી ચાલવાનું કે ઓછું હોય છે, લોકો બેઠાળું જીવન જીવે છે, તો તેને જે આ પોષક તત્વોની જરૂરિયાત છે એ ઓછી હોય છે. તો કેમ? કીધું કે એને કાર્ય જેને ઓછું કરવું પડતું હોય છે. જે મોટી વયના લોકો છે એને વધારે કાર્યની જરૂર પડતી નથી, એટલા માટે કે જેટલો વય જૂથ એટલે કે પોતાની ઉંમર પ્રમાણેનો સમતોલ આહારની જરૂર પડે છે. કેમ? તો કે એ આપણી ઉંમર પ્રમાણેનું આપણે કાર્ય કરતા હોઈએ છીએ. એટલે સમતોલ આહાર શેમાંથી મળી રહે? કે કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત બીજ, આથવણવાળો ખોરાક, લોટનું મિશ્રણ, કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી અને આવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. હવે જો આ બધા ખોરાકને જોવા જાઓ તો આગળ આપણે પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનિજ સારો, વિટામિન
આ બધાને આપણે ખોરાકના સ્ત્રોતો જોયા હતા, તો આજે આ બધા જ પોષક તત્વોના ખોરાકના સ્ત્રોતો આપણે જો યોગ્ય પ્રમાણમાં લઈએ તો આપણા શરીરમાં સમતોલ આહાર જળવાઈ રહે છે, કે જેમાં પોષક તત્વો ખૂબ જ વધુ માત્રામાં હોય છે. યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો હોવો જરૂરી છે કે જેથી પોષક તત્વો નષ્ટ ન થાય. જો તમે આખા દિવસનું કે તમારે કોષ્ટક બનાવો કે લિસ્ટ તૈયાર કરો કે તમે સવારે બપોરે અને સાંજે કયા કયા પ્રકારનો ખોરાક ખાધો, એ ખોરાક તમે કાચો ખાધો કે બાફેલો ખાધો એટલે કે રાંધેલો ખાધો, જો એનું લિસ્ટ બનાવો તો આપણે આખા દિવસ દરમિયાન મોસ્ટ ઓફલી આપણે રાંધેલો ખોરાક જ ખાધો હશે. તો કે કેમ? તો જ્યારે રાંધવામાં આવે છે ખોરાકને તેમાંથી કેટલાક પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. એટલા માટે કીધું કે યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો હોવો જરૂરી છે. હવે જે આપણે યોગ્ય ખોરાક લઈએ છીએ એ બધો ખોરાક આપણે કાચો નથી લેતા, અમુક ખોરાક એવો છે જેને આપણે રાંધીએ છીએ. ધારો કે શાક છે, શાકભાજી આપણે બનાવીએ છીએ, તેમાંથી અમુક શાકભાજીનું આપણે જેમ કે કોબીજ છે તો કોબીજને આપણે સલાડ તરીકે ઉપયોગ કરીએ છીએ, એમાં આપણે ટમેટા પણ એડ કરીએ. પણ જો એની જગ્યાએ શાક બનાવવું હોય તો તેનામાં પાણી અને મસાલા નાખીને તેનું શાક બનાવવામાં આવે છે, ત્યારે તેને ખોરાકને રાંધેલો ખોરાક કહેવાય. હવે ધારો કે આપણે જે રાંધા વગરનો ખોરાક એટલે જે સલાડ તરીકે ઉપયોગ કર્યો હતો એ ખોરાક અને ત્યારબાદ રાંધેલો ખોરાક, તો આ બંનેમાંથી સૌથી વધારે જો પોષક તત્વો હાજર હશે તો એ છે એ હશે કાચા ખોરાકના. કાચા ખોરાકમાં સૌથી વધારે પોષક તત્વો હાજર હશે. તો કેમ રાંધેલામાં નહીં હોય? તો કે કારણ કે જ્યારે ખોરાક રાંધવામાં આવે છે ત્યારે સૌપ્રથમ આપણે રાંધેલા ખોરાકને એટલે કે રાંધા પહેલાંનો ખોરાક હોય એને આપણે પાણીથી ધોઈએ છીએ એટલે કે સાફ કરીએ છીએ. તો જ્યારે આ ખોરાકને સાફ કરીએ છીએ ત્યારબાદ તેને જ્યારે ગેસ ઉપર રાંધવામાં આવે છે એમાંથી કેટલાક પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. કેમ? કે જ્યારે તે ખોરાકને ગેસ ઉપર રાંધવામાં આવે ત્યારે ગરમ થવાને લીધે કેટલાક પોષક તત્વો નાશ પામે છે, જેમાંથી જેટલા પોષક તત્વો કોબીજમાંથી જો આપણને મળતા હોય એટલા પર્યાપ્ત માત્રામાં મળી રહેતા નથી. એટલા માટે કહેવામાં આવે છે કે જે યોગ્ય પ્રકારનો આહાર લેવો જોઈએ એ માત્ર જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો હોવો જોઈએ. કે રાંધેલો એટલા માટે કે તેમાંથી પોષક તત્વો નષ્ટ ન થાય તે માટે. હવે બીજું કહે છે કે ફળોની છાલમાં કેટલાક મહત્ત્વના વિટામિન તથા ખનિજ ક્ષારો હાજર હોય છે. આમ આપણે બધા અમુક ફળો એવા હોય છે, ધારો કે સફરજન છે, તો સફરજન નાના છોકરાને મોસ્ટઓફલી ખવડાવવામાં આવે છે તો એને સફરજનનું ખાલી અંદરનું જ ખવડાવવામાં આવે છે, પરંતુ જે બહારનો જે આવરણ છે કે જે છાલ છે તેને ખવડાવવામાં આવતી નથી. પરંતુ સફરજનને જો જોવામાં આવે તો સફરજનમાં સૌથી વધારે છાલમાં તેનું સૌથી વધારે વિટામિન હાજર હોય છે. એવી જ રીતે જે ફળો છે, જે આપણે ફળોને છાલ ને ગર્ભ જે ફળની અંદરનો ભાગ છે એને ગર્ભ કહેવાય છે. આ છાલ અને ગર્ભ જો બંને તમે સાથે ખાઓ તો તેમાંથી સૌથી વધુ વિટામિન્સ મળે છે. પરંતુ જે ફળો એવા છે જેને છાલ સાથે ખાઈ શકો છો તો તેની છાલને ઉતારવી જોઈએ નહીં, તેને સાફ કરીને ખાવા જોઈએ. કારણ કે જો તમે એની છાલ ઉતારી લો તો તેમાંથી વિટામિન અને ખનિજ ક્ષારો જેટલા પ્રમાણમાં હોય છે એટલા પ્રમાણમાં આપણે મળી રહેતા નથી. બીજું કીધું કે ચોખા અને દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલા વિટામિન તથા કેટલાક ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે. હવે જો તમારી મમ્મીને તમે રસોઈ બપોરે જો રસોઈ કરતા હોય અને જો તમે એને જોયા હોય ક્યારે, તો અથવા તો જો ન જોયા હોય તો ત્યારે જોજો કે કોઈપણ શાકભાજી કે કોઈપણ કઠોળનું તે વાનગી બનાવતા હશે તો તેને યોગ્ય રીતે પહેલાં તો સાફ કરતા હશે. હવે આ સાફ કરવાની પણ ઘણી રીતો હોય છે. ધારો કે તમારે ભાત બનાવવા છે તો તમે જે ચોખા લીધા છે એ તમે એકથી બે વાર જ ધોઈ શકો છો, પરંતુ જો એ ચોખાને તમે વારંવાર ધોવો એટલે કે 3-4 વખત જ્યારે ધોવો છો પાણીમાં, ત્યારે તે ચોખામાંથી એટલે કે જે કાચા ચોખા છે એમાંથી કેટલાક વિટામિન અને ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે. કે જે તમે ચોખા અથવા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલ વિટામિન તથા કેટલાક ખનિજ ક્ષાર દૂર થઈ જાય છે. એટલે કે રસોઈ કરતી વખતે ચોખા કે દાળ અથવા તો કોઈ પણ કઠોળનો ઉપયોગ કરો છો તે કઠોળને વારંવાર ધોવા જોઈએ નહીં. બને તે લગી આ કઠોળને ખૂબ જ એટલે કે ઓછી માત્રામાં ધોવા જોઈએ, 1-2 વખત ધોવા જોઈએ, કે જેથી કરીને તેમાંથી વિટામિન અને ખનિજ ક્ષારો નષ્ટ થાય નહીં. હવે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે,
તેને પચાવવામાં સરળતા રહે છે તથા કેટલાક પોષક તત્વોને પણ નુકસાન પણ પહોંચે છે. આપણે ખોરાક રસ રાંધીને ખાઈએ છીએ. કેમ રાંધીને ખાઈએ છીએ? જો તમને એની જગ્યાએ તમને કાચો ખોરાક આપવામાં આવે તો તમે ખાઈ શકો નહીં. કેમ? તો કારણ કે તે ખોરાકમાં એક પણ પ્રકારનો સ્વાદ રહેતો નથી. એટલે આપણે ખોરાકને રાંધીને ખાઈએ છીએ જેથી તેમાં તમને સ્વાદ આવી શકે. આપણે ખોરાક લઈએ છીએ એટલા માટે સ્વાદ હાટુથી, કે જે ખોરાકમાં સૌથી વધારે સ્વાદ આવતો હોય એવો ખોરાક આપણે વધારે ઉપયોગ કરીએ છીએ. હવે જ્યારે ખોરાકને રાંધવામાં આવે છે ત્યારે ખોરાકનો એક તો સ્વાદ વધી જાય છે તથા તેને પચાવવામાં સરળતા રહે છે. કારણ કે કાચો ખોરાક છે એ પચાવવામાં વાર લાગે છે. કેમ? તો કે તે બફાણો ન હોય એટલા માટે. જ્યારે આપણે ખોરાક રાંધીએ છીએ ત્યારે પોચો થઈ જાય છે એટલે કે તે પચાવવામાં પણ સહેલો રહે છે. પરંતુ જ્યારે ખોરાકને રાંધવામાં આવે છે ત્યારે તેમાંથી કેટલાક પોષક તત્વોને નુકસાન પહોંચે છે. કેમ? તો કે જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે અને કેટલાક મહત્ત્વના પ્રોટીન અને ખનિજ ક્ષારો દૂર થાય છે. ધારો કે આપણે ચોખા જ લીધા છે, આપણે ભાત બનાવવા છે, તો તે ભાતમાં આપણે પહેલાં તો ભાતને પાણીથી સાફ કરી નાખીએ છીએ. ત્યારબાદ તે ભાતને ગેસ ઉપર મૂકીએ છીએ રાંધવા માટે. ત્યારે ધારો કે જો ભાત થઈ ગયા ત્યાર તો એમાં પાણી વધારે રહી જાય તો આપણે પાણીને શું કરીએ છીએ? કાઢી નાખીએ છીએ, જેને આપણે ભાતનું ઓસામણ કહીએ છીએ. હવે જે તમે ભાતના પાણીને કાઢો છો તેમાંથી કેટલાક પ્રોટીન અને ખનિજ ક્ષારો છે દૂર થઈ જાય છે. આવું આપણે ઘણા ખોરાકની ઘણી રસોઈ કરતી વખતે જે પાણી આપણે ઉપયોગમાં લીધું હોય રસોઈ કરતી વખતે એ પાણીને જ્યારે રસોઈ થઈ જાય છે ત્યારબાદ તેને ફેંકી દેવામાં આવે છે. હવે ધારો કે કોઈ પણ કઠોળ છે, ધારો કે આપણે કઠોળમાં આપણે મગ લઈએ તો આ મગને જ્યારે આપણે બાફવામાં આવે છે ત્યારબાદ જ્યારે મગ બફાઈ જાય છે ત્યારે મગ અને પાણીને દૂર કરી લઈએ છીએ. તો જે આ પાણી છે જેને આપણે તમારે ફેંકી દેવાના છીએ એમાંથી જે મગ ખાવ એના કરતાં સૌથી વધારે જો પોષક દ્રવ્યો હાજર હોય તો મગના પાણીમાં હાજર હોય છે. એટલા માટે જ્યારે પણ આપણે ખોરાક રાંધીએ છીએ ત્યારે જેટલા પણ પાણીનો ઉપયોગ કર્યો હોય એ પાણી ક્યારેય ફેંકી દેવું જોઈએ નહીં. કારણ કે પાણી ફેંકવાથી તેમાં રહેલા પ્રોટીન, ખનિજ ક્ષાર અને કેટલાક પ્રકારના પોષક દ્રવ્યો એટલે કે વિટામિન જે છે નષ્ટ થઈ જાય છે. આવા આપણે જોઈએ તો સમતોલ આહાર. ફરી એકવાર જોઈ લો કે સમતોલ આહાર કોને કહેવામાં આવે છે? કે જે આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનિજ ક્ષારો, વિટામિન, પાણી અને પર્યાપ્ત માત્રામાં રેસાઓ પણ આવેલા હોય છે. જે આ પ્રોટીન, ચરબી અને બધા જ પોષક તત્વોની માહિતી કે કયા ખોરાકના ઘટકોમાંથી આપણને મળી રહે છે તે આપણે આગળ જોયું હતું. હવે જે આ બધા જ પ્રકારના પોષક તત્વો છે ને યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે છે, આ પોષક તત્વોનું પ્રમાણ પણ ન વધુ હોવું જોઈએ ને આ પોષક તત્વોનું પ્રમાણ ઘટવું પણ ન જોઈએ. હવે કીધું કે સમતોલ આહાર. સમતોલ આહાર કે આખો દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ એને આહાર કહેવામાં આવે છે. હવે કીધું કે પ્રત્યેક વયજૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે, કે બધા જ વયજૂથના માણસોને એક પ્રકારની ખોરાકની આવશ્યકતા રહેતી નથી. કારણ કે આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે, કે આપણે આખો દિવસ દરમિયાન જે પણ કાર્ય કરીએ છીએ એના ઉપર આપણા સમતોલ આહારનો આધાર રાખે છે, કે આપણે કેટલો ખોરાક લેવો જોઈએ. હવે કીધું કે સમતોલ આહાર આપણે શેમાંથી મળે છે? કે જે આપણે આગળ પોષક તત્વો કીધા, જે કયા જીભ ખોરાકના ઘટકોમાંથી મળી રહેતું હોય એમાંથી આપણે સમતોલ આહાર મળી રહે છે. કે યોગ્ય પ્રકારનો આહાર લેવો એ જ માત્ર જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો હોવો જરૂરી છે કે જેથી પોષક તત્વો નષ્ટ ન થાય. આપણે જે ખોરાક લઈએ છીએ એ બધો જ ખોરાક લેવો જરૂરી નથી, પરંતુ જ્યારે તેને આપણે રાંધેલો હોય કે યોગ્ય રીતે રાંધેલો હોવો જોઈએ કે જેથી કરીને એમાંથી બધા જ પોષક તત્વો નષ્ટ થાય નહીં. હવે આગળ કીધું કે ફળોની છાલમાંથી કેટલાક મહત્ત્વના વિટામિન્સ તથા ખનિજ ક્ષારો હાજર હોય છે. આપણે જે ફળો ખાઈએ છીએ તેમાંથી કેટલાક વિટામિનો અને ખનિજ ક્ષારો જે હાજર હોય છે જ્યારે આપણે છાલ કાઢી લઈએ છીએ ત્યારે તેમાંથી વિટામિન અને ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે. જેથી કરીને આપણે જ્યારે પણ ફળ કે ખાવ ત્યારે તેને તેમાંથી છાલને દૂર કરવી જોઈએ નહીં, કે જેવા ફળોને છાલ હોતા આપણે ખાઈ શકીએ તેવા ફળોને છાલ હોતા ખાવી જોઈએ.
હવે આગળ કીધું ચોખાની દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલા વિટામિન તથા કેટલાક ખનિજ ક્ષાર દૂર થઈ જાય છે. કે કોઈ પણ કઠોળને આપણે રાંધવા ખોરાક તરીકે રાંધવામાં ઉપયોગમાં લઈએ તે કઠોળને વારંવાર ધોવા જોઈએ નહીં. જો તેને વારંવાર ધોવામાં તેમાંથી પોષક તત્વો અને વિટામિન દૂર થઈ જાય છે. રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે તથા તેને પચાવવામાં સરળતા રહે છે તથા કેટલાક પોષક તત્વોને નુકસાન પણ પહોંચે છે. એટલે કે ખોરાકને રાંધવાથી સ્વાદ વધે છે અને જ્યારે ખોરાકને રાંધવામાં આવે છે ત્યારે તે ખોરાક રંધાવાથી તે ખોરાક પોચો બને છે જેથી તેને પચાવવામાં સરળતા રહે છે. પરંતુ ખોરાક રાંધવાને લીધે તે ખોરાક ગરમ થાય છે જેને લીધે તેમાંથી કેટલાક પોષક તત્વોને નુકસાન પહોંચે છે. હવે જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો તેમાંથી કેટલાક મહત્ત્વના પ્રોટીન અને ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે. જેમ મેં આગળ કીધું હતું તેમ કે ધારો કે આપણે કોઈ પણ મગ આપણે થોડાક મગ લઈએ છીએ એ મગને બાફીએ કે રાંધીએ છીએ ત્યારે તેમાંથી જે મગ અને પાણીને અલગ કરીએ છીએ તો તે પાણી આપણે ફેંકી દઈએ છીએ તો કે તે પાણીમાં કેટલાક પ્રોટીન અને ખનિજ ક્ષારો રહેલા હોય છે. તો જ્યારે પણ આપણે ખોરાક રાંધીએ તેમાં જેટલા પાણીનો ઉપયોગ કર્યો હોય તો એટલા પાણીને ત્યારે નાખી દેવું જોઈએ ને. અથવા તો જો જેટલું પાણી આપણે જરૂર હોય એટલું જ પાણી આપણે ઉમેરવું જોઈએ. હવે આપણે સમતોલ આહાર જોયો તેમાં બુજાએ વિચાર્યું કે આપણે આગળ જોયું હતું કે આપણે એક વાટકી જો કાર્બોદિતનો ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ કે કાર્બોદિત જે ખોરાક બધા આપણે કાર્બોદિત મળતો હોય એ આપણે એક વાટકી લઈએ અને એની સામે જો ચરબીવાળા ખોરાકનો એક વાટકી લઈએ તો બંનેમાંથી સૌથી વધારે ઊર્જા કોણ આપે છે આપણે આગળ જોયું હતું તો કે આ બંનેમાંથી સૌથી વધારે ઊર્જા ચરબી આપે છે જે કાર્બોદિતના પ્રમાણ કરતાં વધારે ઊર્જા આપે છે. તો બુજાએ એમ વિચાર કર્યો કે આપણે એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઊર્જા આપે છે. તેણે વિચાર કર્યો કે આપણે કાર્બોદિતયુક્ત ખોરાક લઈએ અને ચરબીયુક્ત ખોરાક લઈએ તો સૌથી વધુ આપણને જો ઊર્જા આપતું હોય તો ચરબીવાળો ખોરાક ઊર્જા આપે છે તો આપણે કાર્બોદિતવાળો ખોરાક શા માટે ખાવો જોઈએ તો કે આપણે ચરબીવાળો જ ખોરાક વધારે ખાવો જોઈએ કે જેથી આપણને ઊર્જા વધુ મળે. કે જેથી કરીને બુજાએ સમોસા પૂરી મલાઈ રબડી પેંડા આ બધી વસ્તુ એણે આખો દિવસ દરમિયાન જ ખાધી જેથી કરીને તેને ઊર્જા જે હતી એ સૌથી વધારે ઊર્જા મળી. કેમ કે જે આ બધી વસ્તુ છે સમોસા છે પૂરી મલાઈ રબડી અને પેંડા આ બધી જ વસ્તુમાં સૌથી વધારે ચરબીવાળો ભાગ હોય છે કે જેમાં ઊર્જા પણ સૌથી વધારે મળે છે. પરંતુ જેટલી ઊર્જાને આખો દિવસ દરમિયાન આ ભોજન ખાધું એમાં જેને જેટલી ઊર્જા મળી એ બધી ઊર્જાનો ઉપયોગી આખા દિવસ દરમિયાન કરવાનો નથી. હવે આખો દિવસ જે આ બધી વસ્તુ ખોરાક તરીકે ઉપયોગમાં લીધી છે એમાંથી એને જેટલી ઊર્જા મળી છે ધારો કે તેણે અડધી ઊર્જાનો ઉપયોગ કર્યો છે પણ હજી એના શરીરમાં અડધી ઊર્જા બાકી રહી છે. હવે પાછું બીજા દિવસે આવો ચરબીવાળો ખોરાક ખાય તો એમાંથી જેને જી ઊર્જા મળે પણ આગલા દિવસની ઊર્જા હતી એ જ વપરાવાની છે પાછી એક દિવસ આખી ઊર્જા ભેગી થઈ છે. હવે એમ કહે કે આ લાંબો સમય સુધી જો ચરબીવાળો ખોરાક ખાવામાં આવે છે તો આ ચરબીવાળો ખોરાક આપણા શરીર માટે હાનિકારક છે. એટલે ચરબીયુક્ત ભોજન આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વીતાનું કારણ બને છે. એટલે એમ કહે છે કે વધુ પડતો ચરબીવાળો ખોરાક પણ ખાવો જોઈએ નહીં કારણ કે જો વધુ પડતો ખોરાક ચરબીવાળો ખોરાક ખાઈએ તો આપણા શરીર માટે હાનિકારક છે. બીજું આગળ કીધું હતું તેમ જો વધુ પડતો એક જ પોષક તત્વો મળતા આપણે ખોરાક ખાઈએ તો આપણને અવનવા રોગો થાય છે તેમજ જો મેદસ્વીતા વધારે પડતી વધી જાય તો મેદસ્વીતાને કારણે પણ અલગ અલગ પ્રકારના રોગો થાય છે. તો આ હતું આપણે સમતોલ આહાર વિશેની માહિતી. હવે આવે છે ત્રુટિજન્ય રોગો. તો સૌપ્રથમ કે ત્રુટિજન્ય રોગો કેને કહેવાય આ ચેપ્ટરમાં આપણે આજે બધા જ પોષક તત્વોની બધી માહિતી મેળવી હતી કે પોષક તત્વોથી કયા પ્રકારના રોગો થાય કેમાંથી આપણને પોષક તત્વો મળે છે. હવે ત્રુટિજન્ય રોગો કોને કહેવાય કે જે આપણે પોષક દ્રવ્ય બધા ખોરાકમાંથી મળી રહે છે જો આ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી સર્જાય તો ત્રુટિજન્ય રોગો થાય છે. એટલે કે પોષક તત્વની ઉણપ એટલે કે ત્રુટિ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલાક ખામી ઉત્પન્ન થાય છે. જે આગળ આપણે પોષક દ્રવ્ય હતા કાર્બોદિત પ્રોટીન વિટામિન ચરબી ખનિજ ક્ષાર
પાણી આ બધા જ પોષક દ્રવ્યોની જો લાંબા સમય સુધી ઉણપ, એટલે કે જો લાંબા સમય સુધી તમે અમુક પોષક દ્રવ્ય ઓછી માત્રામાં લ્યો તો આપણા શરીરમાં ખામી ઉત્પન્ન થાય છે. આ ખામીને ત્રુટિજન્ય રોગ કહેવાય છે. એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે. વિકૃતિ એટલે કે ખામી. આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ આપણું કોઈ પણ અંગ ખોટ ખાપણવાળું થાય છે, જેને વિકૃતિ કહેવાય છે. એટલે કે લાંબા સમય સુધી આ બધા જ પોષક દ્રવ્યોના અભાવના કારણે જે પણ રોગ થાય છે એને ત્રુટિજન્ય રોગ કહે છે. એટલે કે જે પણ આ પોષક દ્રવ્યની ઉણપ સર્જે આપણા શરીરમાં, આ પોષક દ્રવ્યની ઉણપ એક કે બે દિવસની નથી, લાંબો સમયગાળો કીધો છે. એટલે કે લાંબા સમયગાળે જો તમને પોષક દ્રવ્યની ઉણપ સર્જાય તો આ જે રોગ થાય એને કહેવાય ત્રુટિજન્ય રોગ, જે આપણા શરીરમાં રોગ કે વિકૃતિ ઉત્પન્ન કરે છે. હવે એમ કીધું છે કે જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહ્યો, એટલે કોઈ વ્યક્તિ છે તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન, એટલે કે પ્રોટીન જેટલું એના શરીરમાં જોતું હોય છે એટલા પ્રમાણમાં પ્રોટીન નથી લેતો, તો એને શું થાય છે? હવે તો કે એને વૃદ્ધિ કુંઠિત થવી. વૃદ્ધિ કુંઠિત થવી એનો મતલબ એમ કે તેની વૃદ્ધિ, જેટલી વૃદ્ધિની ઉંમર પ્રમાણ થવી જોઈએ એટલી વૃદ્ધિ એની થતી નથી. ચહેરો ફૂલી જવો, વાલનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થાય છે. ક્યારે? તો કે જ્યારે પ્રોટીનનો લાંબા સમય સુધી ઉણપ સર્જાય છે ત્યારે. બીજું કીધું છે, પ્રોટીન તથા કાર્બોદિતની લાંબા સમય સુધી તેનાથી વંચિત રહે તો તેની વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે. એટલે કે જો પ્રોટીન અને કાર્બોદિતનો આ પોષક દ્રવ્યનું જો લાંબા સમય સુધી તેનાથી વંચિત રહે તો તેની વૃદ્ધિ જે સંપૂર્ણ અટકી, કે તેની વૃદ્ધિ તેના શરીરમાં સંપૂર્ણપણે અટકી જાય છે અને તેની આગળ વૃદ્ધિ થતી નથી, જેના કારણે આવી વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જાય છે. અને આવી વ્યક્તિ એટલી હદે દુબળી પાતળી થઈ જાય છે કે તેને ચાલવા માટે પણ અસમર્થ થઈ જાય છે. આમાંથી તમને ખ્યાલ આવવો જોઈએ કે જ્યાં પ્રોટીન અને કાર્બોદિતની લાંબો સમય સુધી ઉણપ સર્જાય છે તેથી આપણા શરીરની વૃદ્ધિ અટકી જાય છે. તો કે જે શરીરની વૃદ્ધિ અટકે છે તેથી આ જે વ્યક્તિ છે કે જેનામાં પ્રોટીન અને કાર્બોદિતની ઉણપ સર્જાય છે તે વધારે પડતી દુબળી પાતળી થઈ જાય છે, અને એટલા હદ પ્રમાણે દુબળી પાતળી થઈ જાય છે કે ચાલવા માટે પણ અસમર્થ હોય છે, કે ચાલી શકતી નથી, કે આવા ત્રુટિજન્ય રોગોને સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય છે. જો કોઈ કોઈના શરીરમાં આવા કોઈ પણ પ્રકારના પોષક દ્રવ્યોનો અભાવ હોય તો સમતોલ આહાર, આપણે કીધો સમતોલ આહાર કોને કહેવાય, આપણે આગળ જોઈએ જે બધા પોષક દ્રવ્યો હાજર હોય એવા ખોરાકને સમતોલ આહાર કહેવાય છે. જો આપણે રોજ યોગ્ય પ્રમાણમાં સમતોલ આહાર લેતા હોય તો ત્રુટિજન્ય રોગો થવાની કોઈ પણ પ્રકારની સંભાવના નથી, કારણ કે સમતોલામાં આપણે બધા પ્રકારના પોષક દ્રવ્યો મળી રહે છે જે આપણા શરીર માટે જરૂરી છે. પરંતુ જ્યારે પણ આ પોષક દ્રવ્યોની લાંબા સમય સુધી ઉણપ સર્જાય, આ ઉણપ ક્યારે સર્જાય, કે જ્યારે તમે સમતોલ આહાર જે તમારે દરરોજ લેવાનો હોય છે તે તમે સંપૂર્ણપણે લેતા નથી, ત્યારે આવા પોષક દ્રવ્યોની લાંબા સમય સુધી ઉણપ સર્જાય છે અને ત્યારે તમને ત્રુટિજન્ય રોગો થાય છે. હવે આપણે આગળ જોઈએ કે ત્રુટિજન્ય રોગો કઈ રીતે થાય. હવે અહીંયા જોવાનું છે કે કયા વિટામિન અને ખનિજની ઉણપથી ત્રુટિજન્ય રોગો કેવા થાય છે. તો કે વિટામિન અને ખનિજ ક્ષારોના ઉણપના કારણે થતા કેટલાક રોગો અથવા તો વિકૃતિઓ. તો પહેલાં છે વિટામિન અને ખનિજ, એટલે કે કયા કયા વિટામિન અને કયા કયા ખનિજ ક્ષારો છે એના વિશેની માહિતી છે. બીજામાં છે ત્રુટિજન્ય રોગ અથવા તો વિકૃત, એટલે કે આપણા શરીરમાં કેવા પ્રકારના રોગો થાય છે તો અથવા તો કેવા પ્રકારની આપણા શરીરમાં વિકૃતિઓ સર્જાય છે. અને પાછળ છે એના ચિહ્નો, કે જ્યારે પણ આવા ત્રુટિજન્ય રોગો થાય અથવા તો કોઈ વિકૃતિ સર્જાય તો એના આપણા શરીરમાં લક્ષણો કેવા દેખાય છે. તો સૌ પ્રથમ છે વિટામિન એ. વિટામિન એની ઉણપ સર્જાય છે જ્યારે, ત્યારે આપણા શરીરમાં કેવા પ્રકારના ત્રુટિજન્ય રોગો થાય છે અથવા તો કેવા પ્રકારની વિકૃતિ સર્જાય છે. જ્યારે વિટામિન એની ઉણપ સર્જાય છે ત્યારે દ્રષ્ટિહીનતા એટલે અથવા તો રતાંધળાપણું, આ બે છે ત્રુટિજન્ય રોગો છે. જ્યારે આપણા શરીરમાં વિટામિન એની ઉણપ સર્જાય છે ત્યારે દ્રષ્ટિહીનતા અથવા તો રતાંધળાપણું, બેમાંથી એ બેને નામ એક જ છે, ખાલી નામ અલગ અલગ કાપ્યા છે. હવે જ્યારે પણ આ દ્રષ્ટિહીનતા નામનો જે ત્રુટિજન્ય રોગ થાય છે
ત્યારે આપણા શરીરમાં કેવા ચિહ્નો દેખાય છે? તો કે નબળી દ્રષ્ટિ, એટલે જે આપણી આંખો છે એ નબળી પડતી જાય છે, એટલે કે રાત્રે ઓછું દેખાવું, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જાય છે. તે વિટામિન એ જી છે સંપૂર્ણપણે કે આંખો માટે વધારે ઉપયોગી છે. જો વિટામિન એ આપણે ઓછી માત્રામાં લઈએ તો આપણી આંખોને નુકસાન પહોંચે છે, એટલે કે આપણી નબળી દ્રષ્ટિ થાય છે, રાત્રે ઓછું દેખાય છે અને ક્યારેક તો સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જાય છે. હવે આવે છે વિટામિન બી. હવે વિટામિન બી છે એના લીધે કયો રોગ થાય છે? તો વિટામિન બીના લીધે બેરી બેરી નામનો રોગ થાય છે. હવે બેરી બેરી છે એના લક્ષણો કેવા હોય? તો કે નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ, કે આપણા શરીરમાં જે સ્નાયુઓ હોય છે એ નબળા પડતા જાય છે. સ્નાયુઓ નબળા પડે એટલે આપણે આપણા શરીરમાં કામ કરવા માટેની શક્તિ પણ કેવી પડતી જાય છે? નબળી પડતી જાય છે. આ છે વિટામિન બીને લીધે થતો રોગ જેનું નામ છે બેરી બેરી, અને એને લીધે આપણા શરીરના જે સ્નાયુઓ છે નબળા બને છે તથા આપણા શરીરમાં કામ કરવા માટેની શક્તિ પણ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. હવે છે વિટામિન સી. આપણે વિટામિન સી આગળ જોઈએ કે વિટામિન સી છે આપણે ખાટા ફળોમાંથી મળે છે. જો વિટામિન સીની ઉણપ સર્જાય તો સ્કર્વી નામનો રોગ થાય છે. કયો રોગ થાય છે? સ્કર્વી નામનો રોગ થાય છે. સ્કર્વી નામના રોગથી આપણા શરીરમાં કેવા લક્ષણો દેખાય છે? તો કે પેઢામાંથી લોહી નીકળવું, ઘામાં રૂઝ આવવા માટે વધુ સમય લાગે છે, કે જે પેઢામાંથી લોહી નીકળવું, કે જ્યારે વિટામિન સી ની સ્કર્વી નામનો રોગ થાય છે તો કે આપણે જે પેઢા છે એમાંથી લોહી નીકળે છે અને ઘામાં રૂઝ આવવા માટે વધુ સમય લાગે. કે શરીરમાં તમને કોઈપણ જગ્યાએ જો કંઈ કોઈપણ જગ્યાએ વાયગું હોય છે ચાહે તેમાંથી તમને ત્યાંથી લોહી બહાર નીકળે છે, આ લોહી જે રૂઝ આવવા માટે વધુ સમય લાગે. એટલે કે ધારો કે તમને કોઈપણ જગ્યાએ ચાલતા હોય ત્યારે પડી જાઓ તો ત્યારે તમને ત્યાં વાગે છે, એટલે કે કોઈપણ પ્રકારની ઈજા થાય છે, ત્યારે તે ઘામાંથી જે લોહી બહાર નીકળે છે જો એ લોહી લાંબો સમય સુધી નીકળી જાય કે બહાર વહી જાય તો તમારા શરીરને નુકસાન થાય છે. જ્યારે પણ વિટામિન સીની ઉણપ સર્જાય ત્યારે જે આપણે ઘામાંથી જે લોહી બહાર નીકળે છે એને ઝડપથી રૂઝાવવાનું કામ વિટામિન સી કરે છે. જ્યારે વિટામિન સીની ઉણપ સર્જાય છે ત્યારે ઘામાંથી જે લોહી નીકળે છે એને રૂઝાવવા માટે વધુ સમય લાગે છે, જેથી કરીને તમારા શરીરમાંથી લોહી પણ વધુ વહી જાય છે. આ તો વિટામિન સીની ઉણપથી થતો સ્કર્વી નામનો રોગ. હવે આવે છે વિટામિન ડી, જેના નામે રોગ થાય છે રિકેટ્સ અથવા તો સુક્તાન. વિટામિન ડીથી સુક્તાન નામનો રોગ થાય છે. હવે આ રોગમાં શરીરમાં કેવા લક્ષણો હોય છે? તો કે હાડકાઓનું નાજુક બનીને વળી જવું. આપણે આગળ પણ વિટામિન ડીની ઉણપ આપણે જોઈ હતી કે વિટામિન ડી છે આપણે કેલ્શિયમથી પ્રાપ્ત થાય છે, કેલ્શિયમ મળે છે વિટામિન ડીમાંથી, અને એ જે કેલ્શિયમ છે દાંત અને હાડકાઓની મજબૂતાઈ માટે જરૂરી છે. હવે જ્યારે વિટામિન ડીની ઉણપ થાય ત્યારે સુક્તાન નામનો રોગ થાય છે. આ રોગમાં તો કે હાડકાઓનું નાજુક બનીને વળી જવું. આપણા જે શરીરના હાડકાં છે નાજુક બનીને, એટલે કે એમાં કોઈપણ પ્રકારની શક્તિ રહેતી નથી અને વળી જાય છે. તમે અમુક ઘરડા જે વૃદ્ધ ડોસીમાં અથવા તો કોઈ વૃદ્ધ દાદાને તમે જોયા હશે તો એની કમરનો ભાગ છે જે કરોડરજ્જુનો ભાગ છે વળી ગયેલો હોય, તમે જોઈ દઈ વાકા વાકા ચાલતા હશે. શા માટે? તો કે એના જે હાડકાઓ છે નાજુક બની વળી જાય છે. હવે આવે છે કેલ્શિયમની ઉણપ. આ એક ખનિજ સાર છે. હવે કેલ્શિયમની ઉણપથી શરીરમાં કેવા રોગો થાય? તો કે હાડકાં અને દાંતનો કોહવાટ. હાડકાં અને દાંતનો કોહવાટનો મતલબ કે ખવાતા જાય છે, એનું જે હાડકાં અને દાંત છે ધીમે ધીમે કોહવાટ થતો જાય છે અને ત્યાં નબળા પડે છે, કે નબળા હાડકાં અને દાંતમાં સડો થાય છે. જ્યારે કેલ્શિયમની ઉણપ સર્જાય છે ત્યારે હાડકાંને દાંતમાં કોહવાટ થાય છે અને આ કોહવાટને લીધે હાડકાંને દાંતમાં સડો થાય છે. હવે બીજું છે આયોડિન. આયોડિનની ઉણપથી શરીરમાં કેવા પ્રકારના રોગો થાય છે? ગોઈટર અથવા ગલડન. હવે ગોઈટર વિશે મેં તમને આગળ માહિતી આપી હતી, જેને મેં તમને થાઇરોઇડ કીધો હતો, જે થાઇરોઇડ ગ્રંથિ ગળામાં હાજર હોય છે, જે ગરદનમાં આવેલી ગ્રંથિ એટલે કે જે થાઇરોઇડ ગ્રંથિ વિશે મેં તમને આગળ પણ વાત કરી હતી, તે ગળામાં આવેલી ગ્રંથિ ફૂલી જવી અને બાળકોમાં માનસિક મંદતા આવવી. જ્યારે આયોડિનની ઉણપ સર્જાય છે ત્યારે
મોટી વયની ઉંમરને ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જાય છે, જેને થાઇરોઇડ નામનો રોગ કહેવાય છે. અને બીજું, બાળકોમાં માનસિક મંદતા આવે છે. એ લોકોને માનસિક કેવી આવે છે? બાળકોમાં મંદતા આવે છે, જે આ ગોઇટન નામના રોગે થાય છે. બીજું છે આયન. આયનના ઉણપથી એનેમિયા, જેને બીજું નામ પાંડુરોગ પણ કહેવાય છે, આ એનેમિયાને કારણે શરીરમાં નબળાઈ આવે છે. હવે આ આપણે હતા ખનિજ ક્ષાર અને વિટામિનની ઉણપથી થતા રોગો, એટલે જે આપણા શરીરમાં ત્રુટિજન્ય રોગો અથવા વિકૃતિ છે અને આપણા શરીરમાં કેવા પ્રકારના લક્ષણો દેખાય છે એના વિશે આપણે માહિતી મેળવી. આખા ચેપ્ટરમાં આપણે ખોરાક વિશેની માહિતી મેળવી છે કે ખોરાકમાં આપણે કેવા પ્રકારના પોષક તત્વો મળે છે અને જો આ પોષક તત્વોની ઉણપ સર્જે તો કેવા પ્રકારના આપણને રોગો થાય છે. અને આ ચેપ્ટર તમને એટલું સમજાવવા માગે છે કે આપણે જે પણ ખોરાક લ્યો છો એ સંપૂર્ણપણે સમતોલ આહાર તરીકે ખોરાક લેવો જોઈએ, કે જેથી આપણને એક પણ પ્રકારના પોષક દ્રવ્યોની ઉણપ સર્જાય નહીં. અહીંયા તમારું ચેપ્ટર 2 આહારના ઘટકો પૂર્ણ થાય છે, જેમાં તમે આહાર વિશે એટલે કે ખોરાક વિશે માહિતી મેળવી.